સમ્યક સમતાની અંદર તમે ક્યાં ઉભા રહીને પ્રદીપભાઈ આ સમજો, ક્યાં ઉભા રહીને તમે એનો સ્વીકાર કરો છો, બહુ અગત્યનો છે. તમે જો ઉદય પ્રસંગની ઉપર દ્રષ્ટિ રાખીને તમે એનો સ્વીકાર કરશો તો તમે એ કામ નહીં થાય. હું તો આનો જાણનાર માત્ર સાક્ષી ચેતના છું. આપણે ત્રિકોણ લઈને સમજાવ્યું ને કે એક ખૂણે વિભાવ ભાવ છે, રાગ દ્વેષ, બીજા ખૂણે પાંચ ઇન્દ્રિયના વિષયો અને બધા સંબંધો અને કુટુંબ પરિવાર ને બધું છે, અને ત્રીજા ખૂણે રમેશ છે આ દેહ. અને એ ત્રણેય ખૂણા ઉપર આપણે રખડીએ કર્યા છીએ. એ ત્રણેય ખૂણાથી ઉપર ઉઠવું અને એપેક્સ જે આપણે પિરામિડ કહીએ ને એ એપેક્સ, એ એપેક્સ એટલે પ્રજ્ઞા. આપણે હમણાં પ્રજ્ઞાથી ગ્રહો નિશ્ચય જે ચેતના તેજો કે વાત કરી હતી ને, એ હું છું. અને એ પ્રજ્ઞા તે હું છું અને હું આ ત્રણેયને જોનાર જાણનાર છું. હું આ બધા મારા પત્ની બાળકોને બધા સંબંધને પણ હું ખરેખર જોનાર જાણનાર છું. હું રમેશને પણ જોનાર જાણનાર છું. રમેશ તે પણ હું નથી. અને રમેશ જે રાગ દ્વેષ કરે છે એ રાગ દ્વેષ પણ હું નથી. હું તો એ ત્રણેયનો નાતા દ્રષ્ટા ભાવે જોનાર સાક્ષી ચેતના છું. આ ખરેખર જીવને બેસી જાય ને પછી રાગ દ્વેષ થશે. કારણ કે હજી આપણે એવા હાઈ લેવલે ન પહોંચાય મુનિ દશાએ કેવી રીતે, પણ તમે એમાં તમારો કરતા ભાવ નહીં રહે. ખ્યાલ આવ્યો તમને? આ કરતા ભાવ જે છે ને, કીધું ને છૂટે દેહા ધ્યાસ તો નહીં કરતા તું કર, એ કરતા બનીએ છે ને કે આ મને રાગ થયો, આ મને પીડા થાય છે, એ એ જે મારાપણું જે છે ને ત્યાં કર્મ બનશે.